રામ મોકરિયાએ પત્રકારોને એવું કહ્યું હતું કે ભાઈ હું ભોળો છું, પણ આ ભોળા ચહેરા પાછળ એક લુચ્ચો માણસ બેઠો છે તેની ખબર નહોતી. આ ચહેરો તો પત્રકારોને પણ ઠગી ગયો. કેવી રીતના પત્રકારોને મૂર્ખ બનાવ્યા તેની વિગતે વાત કરીશ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે રાજકોટની. રાજકોટમાં જે હત્યાકાંડ થાય છે તે પછી ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે આ સ્થિતિ નિર્માણ થઈ. ખાલી આ એક ઘટના નથી, આવી એક ડઝન ઘટનાઓ આ શાસનમાં થઈ, લોકો મરે છે, પણ આ ભ્રષ્ટ સરકાર લોકોને બચાવવાનો વિચાર કરતી નથી. આ દરમિયાન અચાનક ભાજપના સાંસદ રામ મોકરિયા મેદાનમાં આવે છે અને કહે છે કે ભ્રષ્ટાચાર ખૂબ ફાલ્યો છે, મેં પણ ફાયર ઓફિસરને 70,000 રૂપિયાની લાંચ આપી હતી. આમ એક નવો ધડાકો થયો એવું પત્રકારોએ માની લીધું અને આખો દિવસ પત્રકાર રામ મોકરિયાના સમાચાર ચલાવતા રહ્યા અને માહોલ પ્રસ્પેક્ટિવ એવો ઊભો થયો કે રાજકોટમાં જે કંઈ થયું છે એના માટે ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનર ઓફિસર સોગઠિયા જ જવાબદાર છે. આમ આખો પ્રસ્પેક્ટિવ એવો બદલી નાખવામાં આવ્યો કે આ જે કંઈ થયું છે એના માટે ભાજપ નહીં, પદાધિકારીઓ નહીં, આ અધિકારીઓની બદમાશી છે એવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો. પણ આ જે સ્ક્રિપ્ટ હતી કે મારી પાસેથી પણ 70,000 રૂપિયા લેવામાં આવ્યા, આ સ્ક્રિપ્ટ ગાંધીનગર કમલમથી રામ મોકરિયાને મોકલવામાં આવી હતી. રામ મોકરિયા ભોળા પણ નથી અને રામ મોકરિયા અણસમજુ પણ નથી. ભારતીય જનતા પાર્ટી જે સ્ક્રિપ્ટ મોકલી હતી તે સ્ક્રિપ્ટ તેમણે વાંચી અને આપણે બધા જ મૂર્ખ બન્યા, પત્રકારો પણ મૂર્ખ બન્યા. જો પત્રકારોને આ સરકાર મૂર્ખ બનાવતી હોય તો તમે તો પ્રજા છો, તમારી તો શું વલે થશે તેની મને ખબર નથી. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો, કોમેન્ટ બોક્સમાં લખજો. અત્યારે મને અને મારા સાથે જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.